ગાડી આવે છે લ્યા. જિંદગીમાં લોન પોણું લીધી નહીં ને. આ તો માથી સોડી ઉતરીને લે. આ બોલ ફ્રીજ નહી અમારા તો માટલો નો પાણી ઓળખ્યા ના કોઈ. અમે દાદા સિટી માં આવ્યા છે. સિટી અમે થોડું કામ થી આયા એટલે વહેકાન તો હારું. જો બે ત્રણ જગ્યાએ લોનો હતી એ ભાઈ હોય તો ભરી કાઢી છે. હું ઈવન ઓળખતો નહીં. એટલે દાદા અમે લોન માટે નહીં આવ્યા પણ અમારા એક તમારા જેવા એક વડીલની જરૂર છે મારા ઘરે. તમારા ઘરે? હા, મારા ઘરે એક વડીલની જરૂર છે. અને અમારા નાનો છોકરો છે તે એમ કહે છે કે અમારા દાદા જોઈએ છે. મને મા બાપ નાનો મેકીને ઓફ થઈ ગયેલા પહેલાં. તમારા પપ્પા? હા, એટલે ઓફ થઈ ગયેલા. એટલે આમ નાનો છોકરો કહે છે કે અમારા દાદા જોઈએ. એટલે અમે એક તમારા જેવા વડીલ માટે અમે એક શોધખોળમાં નીકળ્યા છીએ. છોકરોની દેખરેખ કરવા વાળું કોઈ નહીં. અને તમારા જેવા દત્તક લેવા ખાલી ડોહો લેવા નીકળ્યા છે. એટલે તમારા જેવા વડીલ એ ડોહા દાદા કે અમને. એટલે મારા ઘરે જરૂર છે. એ છોકરો મારો છોકરો શું કરશે પછી? તાણ ખબર તો થોડી ઘણી તો આમ થોડી ઘણી તો તમને મર્યાદા મન મર્યાદા હોય કે ના હોય. આમ મારા આ ઘર મૂકીને નીકળી જાઉં તમે કે દત્તક લેવાશે દુહાન. હું તમારે ત્યાં આવતો રહે. મારા છોકરાનો છોકરો કોને કહેવું દાદા? અને ભા કોને કહેવું? પણ દાદા અમે અમારા ઘરે એટલા તમને હાચવું છું ને કોઈ આટલી ના મેળવે તકલીફ નહીં આપવા દઈએ. તમે ખાવું પીવું હોય તો ખાઈ પીને શાંતિ નીકળો. પણ આ બધું આ નાટક ના કરો. તમારા છે ને છોકરાઓને ખાલી દેખભાળ જ રાખવાની છે, બીજું કોઈ કશું કરવાનું નહીં. અને કાકા ચિંતા ના કરો, તમને મહિને પગાર આપીશું. અને બીજી વસ્તુ કે તમારી જે પરિવાર છે એમને કોઈ તકલીફ નહીં આવવા દઈએ. નહીં મેરાવ તૈતર તો તમારા પરિવારને અમે 50 લાખ રૂપિયા આપીશું. પણ તમે અમારા ઘર અરે 50 હું તમે 70 લાખ રૂપિયા આપજો તો મારું કોઈ નહીં મેરાવ તૈતર. યાર તઈ જજો યાર. મારા ઘેર આવ્યા, તમારો ખુબ ખુબ આભાર. ખાવ પીવું હોય પોણી આલુ નહીં મેરા હો શાંતિ. બીજું કોઈ તમારો કોઈ ભાર તમે ત્યાં શાંતિ જો. મારે કોઈ હા ચલો તમે જીવી દો. હા મારા મેળ આવ પણ મારા ભાઈબંધ એક છે એ આખો દાડો કશું કોઈ કરતો નહીં. જેના ઘેર જ હોય એક અધ્યક્ષ આવો હું તો. એટલે આવશે ખરા? હા તો તાર ચિંતા નહીં કરવાની. પણ વ્યક્તિ અમારા પોતાનો પરિવાર સમજીને જ અમે રાખશું. બરાબર ગાડી વાળો મેલો અને એમના પરિવારને 50 લાખ રૂપિયા અમે આપી દઈશું. હા તો તમે હોય ગાડી વાળી મેલો આપો છો. એક અધ્યક્ષ આવશે. ચલો આવું છે. હા રહ્યું હા મૂકેલું અમારી અધ્યક્ષ છે. હા ચલો ગાડી ચાલશે ને. ચાલ ગાડી મેળો તો જાવ. અરે કોઈ ચિંતા નહીં કઈ કરો. હા ચાલ હરિ રામ હરે કૃષ્ણ. હેલો હું કરો છો? અરે નમસ્કાર. હું કરો છો? બસ આ પલંગમાં ઊંઘ્યો તો ભાઈ. આઠો આવો હું કહેતો તો આવો તો શું કોઈ ઘર બાર વાઢવાની કોઈ વરિયાળી ગોઢવાની હોય તો કોઈ મજૂરી હોય તો આવું ઈકડ પાછો. શાંતિથી પડી દો કે ખાટલામાં હું મજૂરું કરવું છે? મજૂરી મળતી નહીં અમારા ગામમાં એટલે કોઈ સાબાજી ના મજૂરી બધું કરશો. શાંતિથી આરામ કરો.
ઘેર ગમે તે હો ડોળવાલ છે તો ચાલશે, પણ મજૂરી નહીં, ગરમી જેવી પડે તમને ખબર પડે કોઈ ગરમીમાં તો મારે રહેવું છે ગરમી. સંદીદ આરામ કરો, હભળી ગયા ને સંદીદ આરામ કરો, જાતે રોટલા કરવાનું કાઠું પડે. હા એ તો વાત, તો મજૂરી તો હોય તો તને કાંઠે બનશે તમારે હાડી જોશે. હા એ તો ખબર છે ને, પણ અહીં કહું છું હું, સંદી આરામ કરો ઘેર. હો બીજું બોલો, તણું કરો છો. સારું હા મારે છો, અને ગમે તે થાય છો, નોકરી જતું રહું છું મારે. અને વળી હું નાટક આખો દાડો, આખો દાડો હું નાટક છો, નોકરી જતું રહું છું. અજા કરવો છે મારો મજામાં. હા ભાઈ જામ દાદા. ઓ નમસ્કાર. આવો બે ડૉક્ટર શું કહે છે ના બે બે સિટીમાંથી આવ્યો છું. સીઆઈડી? સીઆઈડી નહીં, સિટીમાંથી આવ્યો છું. અને યુવાના જો પેલી બોન રહી ને એ નોકરી કરે છે, અને આ સાહેબ રે એ નોકરી કરે છે. યુવાનો ખાલી બે છોકરો છે. બેસ છે બેસ તે મારી વાતો ફળ પછી તું તો આવું. એ બે છોકરો છે, આ બે બે સવાર નીકળી નીકળી તે નોકરી નીકળી જાય. એટલે એ છોકરો છે ને એટલે ટીવીઓમાં જોઈ જોઈને ગમે તે આગુ પાછું જોઈ જોઈને દાદા મારા દાદા શોજ્યા, દાદા શોજ્યા, દાદા શોજ્યા. તારા દાદા બનીને જવાનું છે, રૂપિયા હાલશે ઘણા. તું તું એવું હોય તો એકણ જતો રહ. અને દાદા બનવાનું છે મને કહેતા હતા, પણ મારા તો પેલો ટીલ્યાન છોકરો, મારે તો મારા વગર તો રહેતો નહીં. દાદા બની તો એકણ ધમકી આપી પણ બધાને યાર ધમ. દાદા એવા દાદા નહીં ત્યાં ભા, આપણા આપણા ભા દાદા બની છોકરોને કે હા બેટા હા બેટા એ રીતે રહેવાનું છે. સિટીમાં મોટો મોટો બંગલો છે, એમાં રહેવાનું છે. નવરાણ ધોરણ એવું એટલે એ તો અમે આપણા દાદા હોય એટલે તો નવરાય ના, એ તો નવરા ધોરણ. ના ના કાકા, કોઈ કામકાજ તમારે નહીં કરવાનું, તમારે ખાલી બેસવાનું, છોકરો જોડે રમવાનું, સારી સારી વાતો કરવાની, જે આપણે તમે જોણતા હોય ઇતિહાસમાં એ બધું કહેવાનું. ખાલી દાદા છોકરોને લાગુ ના જો કે અમારા દાદા નહીં. નવરાવા ધોરાવા તો નોકર એ રીતે તારા હોય કણ રહેવાનું છે, જબરજસ્ત જોડે જ રહેવાનું, ખાલી દેખભાલ કરવાની, ખાલી તે દફતર રહેવાની છે. હા તું જતો રાખ પાળાવ, મારા પલ્યાનો છોકરો હશે તે બધો. એ દાદા નહીં કહેતા મને એટલે, પણ રૂપિયા 50 લાખ હાલશું. તો કે લાખ હાલતા પછી તો ગમે ત્યાં રૂપિયા લઈ, અને 50 લાખ રૂપિયા અમે આપી દઈશું. ખાલી તમારા અહીં ખાલી જોડે જ રહેવાનું, છોકરો જોડે. ના ભાઈ મારા આવડો, કોઈ તકલીફ નહીં પડે દાદા, કોઈ મારા તું જતો રહા હેડ. એટલે જવાની વાત નહીં, ફરક હું સિટીમાં રહેવાનું છું. આ ગોબળમ સારું બી પડી દઈ કહું, ગોબળમ બરોબર છું ભાઈ. મારા છોકરો દાદા દાદા કહે આપણે મળી જવાય, હું જતો રહું તો મારા શો દફતર રહું નહીં. અમારા ઘરે કોઈ તકલીફ નહીં પડે, તમારે જે ખાવાનું બને તારા જે ખાવું એ મને કહી દેશી. ઘોડા છે હું કરું ખબર છે, નહીં પડતું ખાવાની કોઈ ચિંતા જ નહીં. અને આખો દિવસ તમારે એસી માં બેવું તો એસી નહીં તો બગીચો છે અમારો. ઓય ઓય કણા લેબળા ના વાયર પડી રહ્યા વગર નીકળ, ડાયરેક્ટ એસી માં તને જવા મળે છે, તને ખબર છે નહીં પડતું કડવા. હું તો શોય થવા માંગતો નહીં ભાઈ, મારા નેન્દ્રનો છોકરો દાદા દાદા કંઈ મળી જાય બાપડો. અને જો માર હાટું છે, હા માર હાટું છે, ઈવન આગળ પાછળ કોઈ નહીં. મેઠો મેઠીઓ માર હાટું, એ તો રોડેલા છે તો એ બુઢિયો ખાઈ ખાઈ તો માને શોગન ઓગણો બગાડસ. એ વાત હાશી, એ કોમ કર બબડ 50 લાખ રૂપિયા રો તૈયાર થયો છે હાલવા. બરાબર બરાબર, અને ખાલી બે છોકરો ને એનો શું, ઈવન દાદા ઈવન એવું લાગવું જોઈએ કે ઘેર દાદા શું બભણે. ના હોય તો આપણે 50 લાખ રૂપિયા લઈ લઈએ ને તારા હાડું પગાર ઉપર ત્યાં મોકલી દઈએ તો હું વાંધો. ચાલ 5000 પગાર કરી દી. એ છોકરો હું છોકરાને પછાડવાનો છે કાકા. દાદા આવું ના બોલો, રમાડવાનો લે પછાડવાનો નહીં, રમાડવાનો છોકરો ને ખાલી રમાડવાનો. અને મારા હાટું આપણા ગોમના જ પાછા
હું એટલે જ કહું છું કે એના ઘેર કશું શાંતિથી આમ ખાટલા તોડો છો, એના ઘરેથી હજી ને 5000 પગાર કરીને આપણે તારા હાથું મોકલી દઈએ. અને જો 2500 તારા, દર મહિને 2500 તારા અને 2500 મારા, 50 લાખ આપણે બે જણા લઈ દઈએ. દર મહિને તારા હાથું 5000 પગાર નું કઈ નાખશે. કહી દે કે અમે સાહેબ એક માણસ છે, એક આદમી છે, એ દાદી નો પ્રેમભાવાલ છે, દાદા નો પ્રેમભાવાલ છે. એટલે આવું એટલે એવું માણસ એટલો સીધો છે, દાદા નો પ્રેમ હાલ છે, દાદી નો પ્રેમ હાલ છે. હા તો અમારે એવું જોવું, હાલ દાદો એવું કેતા કે છોકરો પછાડવાનો, પણ એ વસ્તુ એમ પડે એમ. એટલે પેલું ગીત ગાવાનું, પાટલા બેસીને મારો દીકરો ખસે નહીં ગીત. એ કાકા તમને જે આવડતું એ બધું ગાજો, કાલે મોણસ સારો જોવો. આપણો બોન તમે બેહો શાંતિ થી સાહેબ, તમે બેહો ખાલી, થોડું જલ્દી કરજો કાકા. હાલ 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 અરે નહીં બીજા છે કોઈ? ઓ એમને બોલાવી દેવું. હું હા બોલાવી ફોન કર દઉં. કાંઈ આવી છે મેં કેવું કરજો ફોન. એટલે ચાલો દૂર છો. અમદાવાદ માં છું, મને ખબર નહી સ્વાતી છે અમદાવાદ છે કે સ્વાતી, પણ સિટી નો શું એટલે ખાલી દાદો જો છે આપણે વારે જ ફોન કર્યો હતો, પાછો ફોન આવી ગયો કીધું આટુ કે હું તમારા ઘેર આવું છું. તારે મારા આટુ તો ગમે તો મને કોમાં લાવે, ગમે તે હેતણનું હોય કે ગમે તે ગોમનું હોય, ગમે તે આપણે મજૂરી જ કરવી છે ને. તાણે ભાઈ હવે એકલો શું છે, ગમે તેથી તો ગમે તે કરી ઘર તો ચલાવવું પડશે કે તાણે. હા તો કંટાળો તો આવે છે, પણ શું કરે ભાઈ, તાણે છોકરા હોય, છોકરાની બાયડી હોય તો આપણને ખબર આવે ભાઈ. હવે એકલા છીએ તો મજૂરી કરીને જિંદગી કાઢવાની છે. એ મારા ડોશી હતી તે ભગવાન ને શીખર હું ગમે તે વહેલા લઈ લી. કડવા તું આવો છો, નાટક લાવ્યો છે લ્યા. ત્યાં પણ હું ઓફર તો ખરો તારો ભાઈ, રૂપિયા 50 લાખ નો ઓર્ડર છે. સાચી વાત છે, વન ખાલી ઘેરો ડોહો જોવો છે ઘરમાં. હા 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 સિટીમાં શું થયું, વન ઘેરમાં ખાલી ઘરમાં ઘેરો ડોહો હોય ને. હા એટલે કશું તારા હાડો ને ખાલી 5000 રૂપિયા મહિને કઈ આવવાના. 2500 કાઢશું આપણે બે જણા, અને 25-25 લાખ આપણા, 25-25 લાખ આપણે આપણા છોકરોનો છોકરો એ ઈવાને મજૂર ની જરૂર છે ને, આપણા પૈસા ની જરૂર છે. અને આપણે પૈસા ની જરૂર છે બરાબર, અને તારા હાટું તો કશું કોઈ સહી નહીં. કશું નહીં એ તો સમજાઈ દઉં છું, એ તૈયાર થઈ જશે. રોડેલો સહી એ શાંતિ પડી જ પડી રહ, કશી સમજાવો પ્લાન મારો હેડ. અમારા હાટું એ કે આવું આવું પછી કે શેણે આવું છે, આમ તો આવું તો મને ખબર પડે કે તાણ કોઈ ખાવા પીવા તો નહીં પણ ચા પીવરાવું કે તાણ મારે મજૂરી છે મળતી નહીં. નોકરી ખોરી છે તો મારી જિંદગી માં 5000 નું હું તો 500 પાડે નહી પગાર. તો પગાર તો પણ મારા શું કરવાનું, ઈ જઈને હું કોમ કરવાનું પૂછવું તો પડશે કે 5000 માં પછી મારું તેલ પડી જાય એવું નહીં. હાટુ પછી એવું તો નહીં, 5000 માં પછી મારે આખો દાડો મજૂરી કરવાની પડશે પડશે. હા ગોડા ભાઈ કશું જ નહીં, ખાલે બે છોકરો છે એવાને તમારે દાદા 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 કર્યું એવાને ખાલી રમાડવાનો છે, તમારો 5000 પગાર એ દર પહેલી તારીખે કરવો ભાઈ કરશી.
પગાર તમારો પોસાદા કરવો ભઈ આલજી તમે માલિક પાસે માગશો તો નોકરી થી કાઢી મેલશે પાછો કડક છે પાછો એને માગતા હા પણ આટુ મારે તો હું કામ માગો બતા એ હાલ કે તમે હાલો મારે તો શું ફરક પડશે પહેલી તારીખ લેવો તો હે ને 29 તારીખ લેવો ને 30 તારીખ લેવો તો હે 5000 પગાર હું તમને દર મહિને કશું આતો નહીં હું નહીં કશું કહી કણ બસ હું ખાલી છોકરો બેસી અને રમાડવાનો ખાલી અને દિનધ્યાન રાખવાની ને એવું નહીં આ રીતે આમ કોમ કહો તાર શું જવાન છે એસી ને ઓ બંગલા રવાન મરી ખાટલો આડો કરું તો વળી કોઈ મારી જિંદગી રહેવાની કશો કશો દેવો હારડો બકડી ડબ્બામાં પુરોની ડબ્બામાં પુરોની તારો ભાઈ શાંતિ રાજકી બકરી નહીં પુરોની ડબ્બામાં બોકળીઓ પૂરો જેટલા વાળી નોકરી કોણ હાલ તારે ખાલે બે છોકરો રમાડો ને મધુ વળી બોકળીઓ તો જો તમારો છોકરો રમાડવાનો છે ને રમાડી હેડો એટલે હજી હોય નઈ ઘરે છે એવું છે હા બે તમારે ચિંતા નહીં કરવાની છોકરો ને એવો હું પ્રેમ આલ્યો ને તે કાઢા તમારે મને ભૂલી જાય કશો કશો વધો નહીં આપડે મોણા સારો જોવો સંસ્કારી સામાજિક જ જોવો મારા હાથ આમ છોકરો એવો જ મોટો કર્યો હા એવું તાણે પેલું બગાડે ને સડી બડી તું મૂકી નાખ સરસ 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 એવું જો ના અમારે એવું કઈ કામ નહીં કરાવો ને આપણે બધું કામકાજ કરવા માટે માણસો રાખેલા અમે કોઈ વાંધો નહીં હવે તો ગાડી જોશે કોઈ ચિંતા કરશો નહીં કીધું તમને ભૂલી જાવ મહિના છેડી એ રીતે હું રાખ્યો બરોબર છોકરો ખાવા પીવાની કોઈ ચિંતા રાખવાની નહીં બધું ખા મને ઘર વભરત નહીં તારા કશું કોમ કરવા નહીં પાછું કશું કામ કરો નહીં ખાલી બે છોકરો દાદા દાદા કરે હા બેટા હા બેટા બસ એ જ કરવાનું થાય બે બે નોકરી આપશું એ નોકરી કરે છે આપણી બહુ નહીં અને ઉપરા સાહેબ નોકરી કરીશ ઠંડા જોઈએ ખાલી છોકરો રમાડવા ઠંડા ભાઈ સારા 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 શિરોમાં બેહવાનું સાહેબ કીધું રૂપિયા 5000 નો પગાર અરે આવું તો મળે ને હું કહું છું કડવા ભાઈ હું આવ્યો ને પાછું તો તમે બેન એ સમજો પાછો આ તો તારું સારું થાય તા મારું સારું સારું થાય નીકળીએ તો દાદાને લઈને આવ તું દાદા નીકળો આવ એ વાપરો બધું મારે લૂકડવાનું કંકુ ના કર અલ્યા લૂકડો તો લાવી દે છે કંકુ ના કર તમારો જો પ્રેમ ભાવ સારો લાગશે તો આપણો પગાર વધારે 5000 કીધા પૈસા
ચિંતા કઈ ના કશો હતો નહી. બુંજો છોકરો તો આ જુજી મારા ગોમ નો કયો કે મેલા નો કયો, મારા પણ બધો મોટો થયો છે. તાણે આખા ગોમ નો મને દાદા દાદા કરી છે, અને બે છોકરો રમાડો એમાં તો હું આવ. દાદા સર ચિંતા કરશો નહીં, લેવો તો આપણે એને ઘરે જઈને આપીએ પૈસા. અરે તમે હું કા ચિંતા કરો છો, પૈસા તો હું પોકેટ દે આવું, એવું ચિંતા કરશો નહીં. ચિંતા નહીં ને, એ તો મારા ગોમનો મોણસ જ છે. હાલે જવાબદારી તમારી, બરાબર જવાબદારી મારી, તઈ તારી ચિંતા કરશો. અને સમજી લો કે દાદો તમારા છોકરાનો દાદો આવી ગયો. આ કશો નહીં, તો અંદર અત્યારે ઘરમાં મેકો છો કે યુવન આપ્યો, આપો તો આપી દો. મોટી રકમ છે એટલે મારે થોડી હાથવી પડે, કે અસવાનું જો તો હાલી ના કરું. હા તો વાંધો નહીં, હા એ તો હું હાલ દઉં. તમે તાર બી આવો, જલ્દી આવો ફટાફટ. એટલે બીજા તમને થોડા હાલો રવા દે, કશો નહીં. હવે આગળ પાછું મારે કહેવું પડશે પાછું, કે મને એકલો એકલો કશું હતો ને ઘરમાં મૂકી દઉં પારા. તો તમારી કઈ હિન્દી શું બોલતે? ના ગુજરાતીમાં જ કાકા, પણ શહેરમાં રહીએ એટલે થોડી આપણી બોલી અલગ પડે એમ. અમારો ના હવે ચલો દાદા અમે નીકળીએ, બરાબર થઈ ગઈ વ્યવહાર, આપણો વ્યવહાર પટી ગયો પૈસા. ચલો આપણે નીકળીએ દાદા. ચલો હા ચલો. શું થયું દાદા? એટલે આઠું તોડા કાઠા તો કાઠા તો તમારે તો આમ ખુશી હોવી જોઈએ કે મારો આઠું આવ્યો, નોકરી હેડ્યું છે. ચિંતા કરશો નહીં, ચિંતા કરશો નહીં દાદા. હું કા રોવો છો? પણ તમારે ચિંતા નહીં કરવાની, આપણા પોતાના ઘેર જ છે એવું સમજવાનું સાહેબ. અમે જોવું છે આઠું મારા મેં બધા ભેગું રહેતા કે લઈને ગોળિયા ભેગું એકેલા. થોડી લાગણી હોય તો ચિંતા નહીં કરવાની. તમારે ગોળિયા ભેગું એ કેમ પછી ઘાતી બે જણા આઠું ત્યાં એટલે એક જ દિવસ. એક જ દિવસ મારા આઠું નાતા. એ મારી વાત મારા આઠું નાતા. પ્રોગ્રામ ઊંધો કઈ ના એવું બંધ રહે. 50 લાખ રૂપિયા હું નાટક કરું છું, પણ નાટક કર પણ થોડોક તમે ટાઈમ મળો ને તમે બંને જણા આવજો, ભેગા થવા આવજો, મળવા આવજો ને. ચિંતા નહીં કરવાની દાદા, પણ પ્રગતિ ના પંથે જાય તમ મોળસ. હા જો જશી મેટા હરક નો ઓછો સારો. અરે આપણો હું એમ જો પાછ તમન 500 આલ્યો મે હું કીધું. તમે મારું હારું કરી છે, હું તો કહું છું હાથ ભાવું છે તમારો, તમારું હારું થશે બસ ભાઈ. હા ચિંતા ના કરતા હો. અને હું એવો તો સાહેબ મને ફોન કર્યો, આખું કોઈ બૂટ લાવ્યો મને હાલ હમણાં. બૂટ કાઢીને જાગ્યો જવું હોય તો બૂટ તો નિયલ છે નવા. અરદા હાલ આવજો, આવજે આવજે ઉબેટ તને. હા પડ તને. હા પડ જો કમ છોપાને છોન જાય તો પ્લાન બનાવો પડે ભાઈ. પ્લાન અરે પણ હું હાલ હમણાં લોસો થયો હતો એ વાત આજી. આજે હું પડ એ ગાડીમાં બેહન તર એટલે એક્ટિંગ એવી કરજે કે જોણે એમ મારા આડું ગમે છે જાય જાય છે. સાચી વાત છે. હા પડે હા 50 લાખ રૂપિયા ઘરમાં મેકી દામી બસ બસ કોમ થઈ ગયો. હા પડે એ ગાડી મેં કરી. હા તો થોડી એક્ટિંગ કરજે હરખીઓ. મારી માની 50 લાખમાં હાડું વેચી માર્યો છે તમને એકલોને ખબર છે. હા હાડું ખબર નહીં.